ગુડ મોર્નિંગ એવરી વન આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર તેર સાહિત્યના સિદ્ધાંતો ભાગ એક એમાં આપણે ખાસા બીજા યુનિટ સુધી પહોંચી ગયા છીએ બીજા યુનિટમાં આપણે અલંકારની વાત કરી છંદની વાત કરી અને હવે સોરી હા એમાં આપણે ભાવ ભાવ એટલે ખાસ કરીને સ્થાયી ભાવ વિભાવ સંચારી ભાવ સાત્વિક ભાવ એ દરેક પણ વાત કરી કે રસ નિષ્પતિની પ્રક્રિયામાં આ બધા ભાવોનું સંયોજન હોય છે આજે આપણે વાત કરવાના છીએ કલ્પન કલ્પન છે આમ તો માનસ શાસ્ત્ર ક્ષેત્રનો સંબંધ સંબંધિત છે આ શબ્દ છે એ માનસાસ્ત્ર ક્ષેત્રનો જ છે છતાં સાહિત્યમાં એ કઈ રીતે ઉપયોગી છે ને સાહિત્યમાં આ સંજ્ઞા છે એ કઈ રીતે પ્રયોજાય છે તો એના માટે સૌ પ્રથમ તો હું તમને એની જે પીડીએફ છે એ શેર કરી દઉં જેથી કરીને તમે સાથે સાથે એને પણ જે લખાણ છે એ પણ સાથે સાથે જોતા જાઓ તો ખ્યાલ છે થોડો વધારે સ્પષ્ટ બનશે બરાબર તો સૌથી પહેલાં આપણે શું શું જોવાના છીએ કલ્પનમાં જો આ એની પીડીએફ છે એને આપણે મિનિમાઈઝ કરી દઈએ અને હવે એમાં આપણે શું શું જોવાના છીએ તો જરા પીપીટી ઉપર નજર કરી લઈએ સૌથી પહેલાં તો આપણે કલ્પન શબ્દ છે એ એની સમજૂતી મેળવીશું કે કલ્પનનો શું અર્થ થાય સાહિત્યમાં એ પરિભાષા કઈ રીતે વપરાય છે અને એનો શું ઉપયોગ પછી કલ્પન છે તો એની વિવિધ વિદ્વાનોએ કે આપેલી વ્યાખ્યાઓ છે એને આપણે તપાસીશું પછી ગુજરાતી સાહિત્યકારોએ આપેલી કલ્પનની વ્યાખ્યા છે એને તપાસીશું હવે સાહિત્યમાં કલ્પનનો વિનિયોગ કેવી રીતે થાય છે કાંઈક એની પણ વાત કરશું મોટાભાગે કાવ્યમાં થતો હોય છે કવિતાઓમાં છે એ કવિ છે એ છૂટા હાથે કલ્પન વાપરતો હોય તો એવી કેટલીક કવિતાઓને પંક્તિઓ જોઈશું અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં કલ્પનના પ્રયોગો કેવા કેવા થયા છે તો એની આપણે કંઈક વાત કરવાના છીએ હવે કલ્પનની દુર્બોધતા એ પણ એક મુદ્દો છે જો કલ્પન છે એ વધારે જો સર્જક જે કંઈ કહેવા માંગે ને તો એને કલ્પન દ્વારા રજૂ કરતો હોય છે પણ કલ્પન એટલું બધું દુર્બોધ હોય કે સાધારણ માણસ છે એ એની ક્ષમતા એટલી ન હોય તો એ કવિ શું કહેવા માંગે જો એ પામી જ ન શકે ને તો એ કલ્પનનો કંઈ અર્થ જ સરતો નથી જેમ કે સીતાંશુ યશસ્ચંદ્ર છે એની કેટલી બધી કવિતાઓ એવી છે કે એ કવિ સોમ કહેવા માંગે છે ને એ ઘણા બધા ભાવક કે વાંચક છે એ સમજી શકતા નથી તો એ એક રીતે દુર્બોધ બને છે તો આ જે દુર્બોધતા છે એ એની એક મર્યાદા છે તો આપણે આ જે કલ્પન વિશે વાત કરવાના છીએ એમાં આપણે સૌપ્રથમ કલ્પન છે શબ્દની સમજૂતી અને એની વ્યાખ્યા જો પેલી જે પીડીએફ છે ફરીથી હું તમને સોરી શેર કરી દઉં પછી આપણે આગળ એની વાત કરીએ ઓકે હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જુઓ તમે સાથે સાથે એ નોટ્સ પણ જોઈ શકો છો કલ્પન શબ્દ આપણે જેમ વાત કરી હતી એમ તો માનસશાસ્ત્ર ક્ષેત્રનો શબ્દ છે એના માટે ગુજરાતીમાં પ્રતિરૂપ એવો શબ્દ વાપરવામાં આવે છે અંગ્રેજીમાં આપણે કલ્પનને શું કહીએ છીએ તો અંગ્રેજી અંગ્રેજીમાં ઇંગ્લિશમાં આપણે એને ઇમેજ તરીકે ઓળખીએ છીએ હવે આ ઈમેજનો અર્થ શું થાય તો કે એનો અર્થ થાય મૂર્તિ અથવા તો દ્રશ્ય અથવા તો પ્રતિકૃતિ તો સાહિત્યના સંદર્ભમાં જો આપણે એનો અર્થ કરીએ તો આપણે કહી શકીએ કે ચિત્તમાં પડેલા અમૂર્ત સંસ્કારો અમૂર્ત એટલે કેવા તો અમૂર્ત એટલે જેને જોઈ નથી શકતા એવા કવિ ચિત્તમાં એવા કેટલાક અમૂર્ત સંસ્કારો પડેલા હોય છે જેને ઇમેજ કહે છે તો બાહ્ય જગતનું આપણા મન ઉપર પ્રભાવ એનો આપણા ઉપર જે કંઈ પ્રભાવ પડે એના લીધે જે કંઈ પણ છાપ ઊભી થાય તો એને આપણે ઇમેજ કહીએ છીએ જો બહારના જગતનો આપણને જેવો અનુભવ થાય આપણે જે કંઈ માહોલ છે જોયો છે પરિસ્થિતિ અનુભવી તો એની કાંઈક ને કાંઈક છાપ આપણા મન ઉપર ચોક્કસ પડે તો એ જે છાપ ઊભી થાય એને આપણે ઇમેજ તરીકે ઓળખીએ છીએ હવે આપણે કલ્પનની વ્યાખ્યા તપાસીએ તો આમ તો જો કોઈ પણ આવી સંજ્ઞા હોય ને એની વ્યાખ્યા કરવી આમ તો બહુ કઠિન કામ છે ચોક્કસ એની વ્યાખ્યામાં આપણે બાંધી ન શકીએ પણ એમ છતાં એ સમજવાને ખાતર વિચારકોએ જે એની સામાન્ય સમજ આપી હોય તો એ પ્રમાણે આપણે પણ એને સમજવાનો પ્રયાસ કરીએ જો અંગ્રેજીમાં આપણે એની એક વ્યાખ્યા તપાસીએ ઇમેજીસ આર વર્ડ પિક્ચર્સ પેઇન્ટેડ બાય ધ પોએટ્સ ઇમેજિનેશન ઇમેજીસ શું છે તો કે વર્ડ પિક્ચર્સ એટલે કે શબ્દચિત્રો છે કોના દ્વારા ચિત્રાયેલા પેઇન્ટેડ બાય ધ પોએટ્સ ઇમેજિનેશન કવિની કલ્પના દ્વારા દોરાયેલા કે સર્જાયેલા શબ્દચિત્રો એટલે કલ્પન જો હવે બીજી વ્યાખ્યા તપાસીએ એટલે કવિના મનમાં જે કંઈ કલ્પનાઓ ઊઠે પછી કવિ એને જે રીતે શબ્દરૂપ આપે તો એને આપણે કલ્પન કહી શકીએ અ અપોએટ્સ ઇમેજ ઇઝ વર્ડ પિક્ચર્સ ચાર્જડ વિથ ઇમોશન ઓર પેશન જો ઇમેજ શું છે તો એ વર્ડ પિક્ચર શબ્દચિત્રો છે કોના દ્વારા ચાર્જ થયેલા તો ઇમોશન અને પેશન કોઈ કવિની લાગણી ભાવ જોશ એ બધા દ્વારા જે શબ્દચિત્રો ઉભરી આવે છે તો એને આપણે ઇમેજ કહી શકીએ તો વ્યાખ્યાઓ ઉપરથી આપણે એટલું ચોક્કસ રીતે કહી શકીએ કે કલ્પના ભાવ કે મૂઢ લાગણીઓ જે કંઈ પણ કવિચિતમાં પડેલું છે એનું જે નક્કર શબ્દચિત્ર જે કવિતામાં શબ્દરૂપે આપણે આપણને મળે છે તો એને આપણે કલ્પન કહી શકીએ હવે આ તો આપણે પાશ્ચાત્યવા વિદ્વાનોની વ્યાખ્યાઓ જોઈ હવે આપણે કેટલાક આપણા ગુજરાતી સાહિત્યકારોએ શું સમજ આપી છે કે શું વ્યાખ્યા આપી છે એની પણ સાથે સાથે વાત કરી લઈએ તો ગુજરાતીમાં સૌ મત આપણે જોઈએ ઉમાશંકર જોશીનું ઉમાશંકર જોશીની વ્યાખ્યા કંઈક આવી છે કે કવિની કલ્પના વાચકના આંખ અને કાનને જેના દ્વારા વધુ પહોંચાડે એને આપણે કલ્પન કહીશું જો કવિની કલ્પના છે કવિ એ કોઈ કાવ્ય રચ્યું હોય તો એ આપણા આંખ અને કાનને વધુ પહોંચે એ આપણે વાંચીએ તો છીએ જ પણ એ આપણે એ જાણે શબ્દ ચિત્ર આપણી આંખો સામે ખડું થાય જે કંઈ પણ છે તો એને આપણે જાણે કાન દ્વારા સાંભળી શકીએ ધ્વનિને તો એ જેના દ્વારા આપણા સુધી વધુ પહોંચી શકે એને આપણે કલ્પન કહી શકીએ જો ઉમાશંકર જોશીએ પ્રહલાદ પારેખના કાવ્યો છે ને એના વિશે વિવેચનમાં લખ્યું છે કે પ્રહલા એના કે પ્રહલાદ પારેખના જે એની જે કવિતાઓ છે એ આંખ નાક અને કાનની કવિતાઓ છે એટલે કે એમાં જો એ કલ્પનો પ્રહલાદ પારેખ છે એણે ભરી ભરીને કલ્પનો વાપર્યા છે આ જ અંધાર ખુશ્બુ ભર્યો અંધારું ક્યારેય ખુશ્બુ ભરેલું હોય ન હોય પણ આ કવિ કલ્પના છે એનું કલ્પન છે અને એના દ્વારા જ એની કવિતાઓ જાણે આંખે જોઈ શકીએ શકીએ કાને સાંભળી અને સુગંધ છે જાણે પણ આપણે અનુભવી શકીએ છીએ તો ઉમાશંકર જોશીની વ્યાખ્યા આપણે તપાસી ત્યારબાદ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી છે એણે કલ્પનને પ્રતિરૂપ તરીકે ઓળખાવ્યું છે પ્રતિરૂપ એટલે તો પ્રતિરૂપ એટલે પ્રતિનિધિ એટલે કે એમણે ચક્ષુ વિષયક કલ્પનાને સ્પર્શતી સંજ્ઞા આવું કંઈક અર્થ એમણે કર્યો છે એણે આંખ સ્પર્શ આપણે દ્રષ્ટિન્દ્રિય છે એનો સહારો લીધો છે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી છે એણે પોતાની આ સંજ્ઞા છે એને વિશેષ રીતે સમજાવીને એવું પણ કીધું છે કે વસ્તુ ભાવ કે વિચારોને કલ્પનાને સહજ છે કવિતામાં નિરૂપતા પ્રતિનિધિ હોય તો એને પ્રતિરૂપ હું કહું છું કે કવિ એ છે ભાવ વિચારો બધાને સહજ કવિતામાં જેના દ્વારા કવિ નિરૂપે તો એને એમણે કલ્પન કીધું છે આધુનિકતાના અગ્રણી એવા સુરેશ જોશી એમની આપણે કલ્પનની જો વ્યાખ્યા લઈએ સુરેશ જોશીએ કલ્પન કલ્પનને ચિત્રકલ્પ તરીકે ઓળખાવ્યું છે સુરેશ જોશી છે એ તમને આપણને ધ્યાન જ છે કે ખાસ કરીને ટૂંકી વાર્તા ક્ષેત્રે એણે જે આધુનિકતા દાખવી છે કવિતાઓમાં પણ આધુનિક વલણ દાખવેલું છે તો એમના પ્રમાણે કલ્પન એટલે ચિત્રકલ્પ તો કલ્પનની કેટલીક વ્યાખ્યાઓ છે એ આપણે તપાસી જો આપણે પહેલેથી ફરી એક વખત યાદ કરીએ કરી લઈએ કે સૌથી પહેલાં આપણે કલ્પન એટલે શું તો કલ્પન માટે પ્રતિરૂપ ઇમેજ એવો શબ્દ વપરાય છે કવિચિત્રમાં અમૂર્ત જે સંસ્કારો પડેલા છે એને આપણે કલ્પન કહી શકીએ પછી આપણે એની પાશ્ચાત્ય વિવેચકોના મતે વ્યાખ્યા જોઈ અને ગુજરાતીમાં ખાસ કરીને ઉમાશંકર જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એની વ્યાખ્યા આપણે તપાસી હવે કાવ્યમાં કલ્પનનું નો વિનો વિનિયોગ કઈ રીતે થાય છે સાહિત્યમાં એ કઈ રીતે પ્રયોજાય છે તો એની વાત આપણે આના પછીના ભાગમાં કરીએ ધન્યવાદ